તો ચલો હવે આપણે શરૂઆત કરીશું ગણ ક્રિયાઓ અથવા સેટ ઓપરેશન્સ ભાગ બીજો. તો ચલો હવે આપણે વિભાજનના નિયમો જોઈએ, એટલે અંગ્રેજીમાં ડિસ્ટ્રીબ્યુટિવ લોઝ. પ્રથમ છે યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન. એના હિસાબે એ નું યુનિયન બી ઇન્ટરસેક્શન સી સાથે બરાબર થાય છે એ યુનિયન બી આનું ઇન્ટરસેક્શન એ યુનિયન સી ની સાથે. આને આપણે વેન આકૃતિથી સાબિત કરીશું. આપેલ આકૃતિમાં પ્રથમ આકૃતિમાં બી ઇન્ટરસેક્શન સી બતાવેલ છે, બીજી આકૃતિમાં એ નું યુનિયન બી ઇન્ટરસેક્શન સી સાથે બતાવ્યું છે. એટલે આપણા વિભાજનના નિયમમાં ડાબી બાજુ બતાવી છે, એટલે ડાબી બાજુની વેન આકૃતિ બતાવી છે. હવે ત્રીજામાં જોઈએ તો એ યુનિયન બી ની જગ્યા બતાવી છે અને ચોથામાં એ યુનિયન સી. તો આ બંનેનું ઇન્ટરસેક્શન એટલે છેદ ક્રિયા કરીને પાંચમામાં એ યુનિયન બી આનું ઇન્ટરસેક્શન એ યુનિયન સી એની વેન આકૃતિ બતાવી છે, જે આપણા વિભાજનના નિયમમાં જમણી બાજુ છે. હવે આપણે બીજા અને પાંચમા આકૃતિમાં જોઈએ તો બંને સરખી જ છે, એટલે એ યુનિયન બી ઇન્ટરસેક્શન સી આ બરાબર છે એ યુનિયન બી આનું ઇન્ટરસેક્શન એ યુનિયન સી. ચલો હવે બીજો વિભાજનનો નિયમ જોઈએ, એ છે છેદ ક્રિયાનું યોગ ક્રિયા પર વિભાજન. આના હિસાબે એ નું ઇન્ટરસેક્શન બી યુનિયન સી સાથે બરાબર છે એ ઇન્ટરસેક્શન બી આનું યુનિયન એ ઇન્ટરસેક્શન સી ની સાથે. આને પણ આપણે વેન આકૃતિથી સાબિત કરી શકાય છે. તો આની વેન આકૃતિમાં પહેલા વેન આકૃતિમાં હશે બી યુનિયન સી, બીજામાં આપણી ડાબી બાજુ હશે જે છે એ ઇન્ટરસેક્શન બી યુનિયન સી, ત્રીજા અને ચોથામાં હશે એ ઇન્ટરસેક્શન બી અને એ ઇન્ટરસેક્શન સી, અને પાંચમામાં આપણી જમણી બાજુનું બનાવેલ છે જે છે એ ઇન્ટરસેક્શન બી આનું યુનિયન એ ઇન્ટરસેક્શન સી ની સાથે. એટલે આપણને ત્રીજો અને ચોથો વાપરીને પાંચવી વેન આકૃતિ મળે છે, અને પહેલી વેન આકૃતિનું ઇન્ટરસેક્શન એ ની સાથે લેવાથી બીજી આકૃતિ મળે છે. તો આ વેન આકૃતિના હિસાબે બીજી આકૃતિ અને પાંચવી આકૃતિ સરખી છે, એટલે એ ઇન્ટરસેક્શન વિથ બી યુનિયન સી આ બરાબર છે એ ઇન્ટરસેક્શન બી આનું યુનિયન એ ઇન્ટરસેક્શન સી ની સાથે વેન આકૃતિના હિસાબે. તો ચલો હવે આપણે ડી મોર્ગનના નિયમો અથવા ડી મોર્ગન્સ લોસ શીખીએ. પ્રથમ ડી મોર્ગન નિયમ છે એ યુનિયન બી ડેશ, એટલે એ યુનિયન બી નું પૂરક ગણ અથવા કોમ્પ્લિમેન્ટ બરાબર છે એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ, એટલે એ ડેશ છેદ ક્રિયા બી ડેશ. એ ડેશ છે એ નું કોમ્પ્લિમેન્ટ અથવા એનું પૂરક ગણ. આને પણ આપણે વેન આકૃતિથી સાબિત કરીશું. તો અહીંયા પ્રથમ આકૃતિ જે બનાવી છે એ છે એ યુનિયન બી ની વેન આકૃતિ, બીજી આકૃતિમાં એનો પૂરક ગણ લીધો છે, ત્રીજી આકૃતિ જે છે એ એના પૂરક ગણ અથવા એક ડેશ ની આકૃતિ છે, ચોથી આકૃતિ જે છે એ બી ડેશ ની છે, અને પાંચમી આકૃતિમાં એ ડેશ અને બી ડેશ નો છેદ ગણ એટલે એ ડેશ અને બી ડેશ નો ઇન્ટરસેક્શન લીધો છે. તો આના હિસાબે બીજી અને પાંચમી આકૃતિ સરખી છે, એટલે એ યુનિયન બી નો ડેશ બરાબર છે એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ, જે છે આપણી પહેલી ડી મોર્ગન લો અથવા નિયમ. તો આ રીતે વેન આકૃતિથી સાબિત થાય છે. એવી જ રીતે બીજો ડી મોર્ગન નિયમ અથવા લો છે એ ઇન્ટરસેક્શન બી ડેશ આ બરાબર છે એ ડેશ યુનિયન બી ડેશ.
આને પણ આપણે વેન આકૃતિથી સાબિત કરી શકાય છે, પેનની જેમ જ. તો ચલો હવે આપણે એક પ્રશ્ન સોડવીએ. પ્રશ્નમાં આપણને ગણ એ, ગણ બી અને ગણ સી આપેલ છે. આપણને સાબિત કરવાનું છે કે એ ઇન્ટરસેક્શન સી આનો યુનિયન બી ની સાથે બરાબર થશે એ યુનિયન બી આનો ઇન્ટરસેક્શન બી યુનિયન સી ની સાથે. એટલે જ વિભાજનનો ગુણધર્મ સાબિત કરવાનો છે. તો ચલો સાબિત કરીએ. પ્રથમ આપણે લખીશું એ ઇન્ટરસેક્શન સી અથવા એ છેદ ક્રિયા સી, જે બરાબર થશે 8, 10, 12 અને 14 નો ગણ. તો એ ઇન્ટરસેક્શન સી આનો યુનિયન બી ની સાથે કરીશું તો આપણને ગણ મળશે જેના ઘટકો હશે 8, 9, 10, 11, 12, 13 અને 14. એ જ રીતે આપણે એ યુનિયન બી અને બી યુનિયન સી લખીશું. એટલે હવે આપણને મળશે એ યુનિયન બી આનો ઇન્ટરસેક્શન બી યુનિયન સી ની સાથે, જે એક ગણ છે જેના ઘટકો છે 8, 9, 10, 11, 12, 13 અને 14, જે આપણા પ્રશ્નની જમણી બાજુ સાબિત કરવાની છે. અને એ ઇન્ટરસેક્શન સી આનો યુનિયન બી ની સાથે એ છે ડાબી બાજુ. તો અહીંયાથી આપણને મળે છે એ ઇન્ટરસેક્શન સી આનો યુનિયન બી ની સાથે બરાબર થશે એ યુનિયન બી આનો ઇન્ટરસેક્શન બી યુનિયન સી ની સાથે. એટલે આ રીતે આપણે ઉદાહરણથી વિભાજનનો ગુણધર્મ સાબિત કર્યો. તો પ્રસ્તુત છે સ્વાધ્યાય ગૃહકાર્ય માટે. આ સ્વાધ્યાયમાં 4 પ્રશ્નો આપેલ છે, જેમાં દરેકમાં 3 પર્યાય છે. આ પ્રશ્નોનો ઉત્તર એ પર્યાયમાંથી કોઈ પણ એક છે. આ બધા 4 પ્રશ્નોના ઉત્તર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા કમેન્ટ્સમાં આપેલ છે. આભાર.